આસામમાં આજરોજ સ્વતંત્રતા દિવસ પર પ્રતિબંધિત સંગઠન યુએલએફએ દાવો કર્યો છે કે તેણે રાજ્યભરમાં 19 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આ પછી પોલીસ અને સુરક્ષાકર્મીઓની હોંગરામ થઈ ગઈ છે. તો પોલીસે અનેક ટીમોને વિવિધ સ્થળોએ સર્વોચ્ચ ઓપરેશન હાથ ધરવા આદેશ આપ્યો છે. તો દરેક પોલીસ ટીમમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો પણ સમાવેશ થાય જાય છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. તો પોલીસે જણાવ્યું હતું કે યુએલએફએ દ્વારા જાણ કરવામાં આવેલા તમામ સ્થળોએ બોમ્બ નિકાલ ટુકડીઓ મોકલી આપવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ બોમ્બ અથવા વિસ્ફોટકની રિકવરીના સમાચાર પ્રાપ્ત થયા નથી. તો યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ દ્વારા અનેક મીડિયા ચેનલોને મોકવામાં આવેલા કથિત ઇમેલમાં આતંકવાદી સંગઠને દાવો કર્યો છે કે બોમ્બ તકનિક નિષ્ફળતાને કારણે વિસ્ફોટ થયો નથી. ત્યારે પોલીસને 19 બોમ્બના ચોક્કસ સ્થળની ઓળખ કરતી યાદી આપી હતી અને જણાવ્યું હતું કે વધુ 5 વિસ્ફોટોના સ્થાનો નક્કી કરી શકાયા નથી. તે જ સમયે પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરવા માટે લોકોનો સહકાર માંગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.